गुड मॉर्निंग स्टूडेंट्स। बे एप्रोच तमने नेट इनकम और नेट ऑपरेटिंग इनकम एप्रोच लास्ट वीडियो लेक्चर नी अंदर कम्प्लीट कराया था। थर्ड एप्रोच तमारो ट्रेडिशनल एप्रोच है कि जे ट्रेडिशनल एप्रोच नेट इनकम और नेट ऑपरेटिंग इनकम वच्चे मिडल वे जे छे ई सजेस्ट करे छे अने एटले जेने ट्रेडिशनल एप्रोच और अदरवाइज से मिडवे एप्रोच बीजुं नाम आपवामां आव्युं छे। ट्रेडिशनल एप्रोच नी थीअरी तमने ज्यारे करावी त्यारे शुं तमने कीधुं हतुं के ज्यारे अप टू सम लिमिट डिबेंचर छे ई डिबेंचर नी अमाउंट ज्यारे यूज थाय अप टू सम एक्सटेंट डिबेंचर ज्यारे तमे अमाउंट कैपिटल स्ट्रक्चर नी अंदर इंक्रीज करो त्यारे तमारी कॉस्ट ऑफ कैपिटल छे ई रिड्यूस थाय અને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ છે એ ઇન્ક્રીઝ થાય, આ વસ્તુ તમને કીધેલી હતી। ધેટ ઇઝ અપ ટુ સમ એક્સટેન્ટ, બિયોન્ડ ધેટ લિમિટ તમે ઇન્ક્રીઝ કરો, બિયોન્ડ ધેટ લિમિટ જો ઇન્ક્રીઝ થાય તો કોસ્ટ ઓફ કેપિટલ તમારી જે છે એ અહીંયા રિડ્યુસ થઈ હતી, ઇન્ક્રીઝ થાય અને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ છે એ રિડ્યુસ થાય, આ તમને ટ્રેડિશનલ એપ્રોચની અંદર કીધું હતું। જે પર્ટિક્યુલર લેવલે જે પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ કોમ્બિનેશન ઉપર તમારી કોસ્ટ ઓફ કેપિટલ મિનિમમ હોય અને તમારું માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ જ્યાં આગળ મેક્સિમમ હોય ત્યાં આગળ એવા કોમ્બિનેશનને ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય। શું કામ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર એને કીધું? કે કોઈ પણ ફોર્મનો ટાર્ગેટ કે કોઈ પણ ફોર્મનો ઓબ્જેક્ટિવ શું હોય કે એની કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે એનો એક્સપેન્સ જે છે એ મિનિમમ થાય અને માર્કેટ વેલ્યુ ઓફ ફોર્મ અને માર્કેટ વેલ્યુ ઓફ શેર છે એ મેક્સિમમ રહે। કોમ્બિનેશન ડિબેન્ચર અને ઇક્વિટીનું કરતાં કરતાં એક એવું કોમ્બિનેશન તમને મળે કે જ્યાં આગળ તમને ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર ડિઝાઇન થાય। કઈ રીતે આ ટ્રેડિશનલ એપ્રોચ પ્રૂવ કરેલો છે એ હવે તમને સમ જ્યારે કરાવીશ ત્યારે તમને ક્લિયર થશે। સમ અત્યાર સુધી તમે નેટ ઇન્કમ અને નેટ ઓપરેટિંગ ઇન્કમમાં કેવા સમ જોયા કે એક જ વસ્તુ છે એ તમને આપેલી હોય, ડિબેન્ચર અને ઇક્વિટી નું એક ફિક્સ પ્રપોર્શન છે એ તમને આપેલું હોય, કોઈ બીજા ઓલ્ટરનેટ કે કોઈ બીજા ઓપ્શન્સ આપેલા હોય નહીં। ટ્રેડિશનલ એપ્રોચના સમ જ્યારે એક્ઝામમાં આપશે ત્યારે ત્રણ અલગ અલગ ઓલ્ટરનેટિવ, ત્રણ અલગ અલગ ઓપ્શન્સ તમને આપશે, જે રીતે કોસ્ટ ઓફ કેપિટલના ચેપ્ટરમાં ડિબેન્ચર કે ઇક્વિટી શેર્સ કે પ્રેફરન્સ શેર્સ ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરતા, પ્રીમિયમથી ઇસ્યુ કરતા એવા બે ઓલ્ટરનેટ આવતા અને ડિવિડન્ડ પોલિસીની અંદર અલગ અલગ ડિવિડન્ડનો રેટ કે અલગ અલગ રિટેન અર્નિંગનો રેટ આપતા હતા, એ રીતે અહીંયા આગળ પણ ત્રણ ઓલ્ટરનેટ આપેલા હશે। એક ઓપ્શનમાં, એક ઓલ્ટરનેટમાં કોઈ ડિબેન્ચર ઇસ્યુ કરેલા નહીં હોય, સેકન્ડ ઓલ્ટરનેટ કે સેકન્ડ ઓપ્શન એવો હશે કે ત્યાં આગળ ડિબેન્ચરની એમાઉન્ટ છે એ અપ ટુ સમ એક્સટેન્ટ ઇન્ક્રીઝ કરશે અથવા અમુક એમાઉન્ટના ડિબેન્ચર્સ અમુક રેટના ઇન્ટરેસ્ટથી આપેલા હશે, અને થર્ડ ઓપ્શનની અંદર અગેન ડિબેન્ચરની એમાઉન્ટ છે એ ઇન્ક્રીઝ કરેલી હશે। સે ફોર એક્ઝામ્પલ, એક ઓપ્શનની અંદર કોઈ ડિબેન્ચર ન હોય, સેકન્ડ ઓપ્શનની અંદર 10 લાખ ડિબેન્ચર ઇસ્યુ કરતા હોય અને થર્ડ ઓપ્શનની અંદર 20 લાખના ડિબેન્ચર ઇસ્યુ કરતા હોય, એવા કેસમાં કોસ્ટ ઓફ કેપિટલનો રેટ અને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે। નેટ ઓપરેટિંગમાં જે રીતે નેટ ઇન્કમ એપ્રોચમાં તમે સિક્વન્સ ફોલો કરતા હતા એ જ સિક્વન્સ એની અંદર ફોલો કરવાની આવશે। સમ ઉપર જાઉં છું, નેટ ઓપરેટિંગ ઇન્કમ ઓફ એ ફર્મ ઇઝ 7 લાખ રૂપીઝ, ફોર વિચ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹50 લાખ ઇઝ એસેન્શિયલ, એ તમને અમે જ એડિશનલ ઇન્ફોર્મેશન જ આપેલી છે, 50 લાખનું રોકાણ જે છે એનો કોઈ યુઝ નથી। ઇફ ફર્મ ડઝ નોટ યુઝ એની ડિબેન્ચર ઓર ડેપ્ટ
then cost of capital rate or capitalization rate is 10%. If firm uses 6% debentures of rupees 18 lakhs, then capitalization rate is 11%. And if firm issues debenture of rupees 25 lakh at 8%, then equity capitalization rate is 16%. Then find out market value of firm and weighted average cost of capital as per traditional approach. અહીં આગળ જો ત્રણ ઓપ્શન તમને આપ્યા, ફર્સ્ટ ઓપ્શનમાં કોઈ ડિબેન્ચર ઇસ્યુ નથી થતા, સેકન્ડ ઓપ્શનમાં 6%ના 18 લાખ રૂપિઝના ડિબેન્ચર ઇસ્યુ થાય છે, અને થર્ડ ઓપ્શનની અંદર 8%ના 25 લાખના ડિબેન્ચર ઇસ્યુ થાય છે. અને ત્રણે ત્રણ ઓપ્શનમાં ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ તમને અલગ અલગ આપેલો છે, એકમાં 10 છે, બીજામાં 11 છે અને ત્રીજામાં 16% છે. તો ટ્રેડિશનલ એપ્રોચ પ્રમાણે તમારે ફર્મની માર્કેટ વેલ્યુ અને કેપિટલાઇઝેશન રેટ અથવા ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે એની અંદર તમારે ટ્રેડિશનલ એપ્રોચમાં કોલમ પ્રિપેર કરવા પડશે, ટેબલ. પહેલું પર્ટિક્યુલર, સેકન્ડ કોલમ ઓપ્શન વન. ઓપ્શન વન શું છે? નો ડિબેન્ચર, ડિબેન્ચર કોઈ ઇસ્યુ થતા નથી. સેકન્ડ કોલમ ઓપ્શન ટુ, ઓપ્શન ટુ માં કેટલા ડિબેન્ચર્સ છે? 18 લાખ રૂપિયા ડિબેન્ચર. અને ઓપ્શન થર્ડ, થર્ડ ઓપ્શનમાં 25 લાખ ડિબેન્ચર. એક્ઝામની અંદર ડિબેન્ચરની એમાઉન્ટ કે પર્સન્ટેજ લખવાના જરૂરી નથી, ખાલી ઓપ્શન વન, ઓપ્શન ટુ અને ઓપ્શન થ્રી લખી નાખશો તો ચાલશે. સિક્વન્સ જનરલી એ રખાય કે પહેલા કેસમાં જે ડિબેન્ચર ઇસ્યુ ન થતા હોય એ રખાય, સેકન્ડમાં જે ડિબેન્ચર એમાઉન્ટ ફર્સ્ટ આપી હોય એ રખાય, અને થર્ડ ઓપ્શનમાં જે મેક્સિમમ ડિબેન્ચર હોય એ રખાય. એટલે તમને અહીંયા રિઝલ્ટ જે મળે અને તમારે કમ્પેર કરવું હોય તો કરી શકો. હવે નેટ ઓપરેટિંગ ઇન્કમ તમને આપેલી છે, 7 લાખ રૂપિયા ડાયરેક્ટ આપી દીધેલી છે. નેટ ઓપરેટિંગ ઇન્કમ કેટલી છે? 7 લાખ. હવે નેટ ઇન્કમ એપ્રોચમાં તમે શું કરતા હતા? ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ આમાંથી ડાયરેક્ટ ડિડક્ટ કરી નાખતા હતા, એટલે લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું આવે? પહેલામાં ડેશ આવશે, કારણ કે ડિબેન્ચર કોઈ ઇસ્યુ થતા નથી. સેકન્ડમાં 6% ડિબેન્ચર્સ ઓફ રૂપીઝ 18 લાખ, એટલે 18 લાખના 6% તમે કરવા જાઓ તો 1,08,000. અને થર્ડ ઓપ્શનની અંદર 8% ડિબેન્ચર્સ ઓફ રૂપીઝ 25 લાખ, એટલે 2 લાખ, એટલે તમારું ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર છે એ કેલ્ક્યુલેટ થઈ ગયું. EBIT એટલે કે નેટ ઓપરેટિંગ ઇન્કમમાંથી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમે ડિડક્ટ કર્યું તો તમને શું મળ્યું? ઇન્કમ ફોર ઇક્વિટી શેર હોલ્ડર એ કેટલી આવે? પહેલામાં 7 લાખ એઝ ઇટ ઇઝ રેટ, કારણ કે એમાં ડિબેન્ચર્સ નથી એટલે ઇન્ટરેસ્ટ નો ડિડક્ટ થાય. સેકન્ડમાં 5,92,000 અને થર્ડમાં 5 લાખ. આ તમારું ઇન્કમ અવેલેબલ ઓર ઇન્કમ ફોર ઇક્વિટી શેર હોલ્ડર આવે. હવે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ગોતવા તમારે શું કરવું પડે? માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર તમને આપી દીધેલી છે, આમાં કોઈ નથી, આમાં 18 લાખ છે અને આમાં 25 લાખ છે. તો હવે તમારે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવા શું જોવે? માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર આવી ગઈ, માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી જોવે. માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી ફાઇન્ડ આઉટ કરવા શું જોવે? ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ તમને આપી દીધેલો છે. શું નથી આપ્યું? ઇન્કમ અવેલેબલ ફોર ઇક્વિટી શેર હોલ્ડર નહોતું આપ્યું, એ તમને મળ્યું અહીંયાથી. એટલે હવે એને ડિવાઇડેડ બાય ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ,
ત્રણે ત્રણ ઓપ્શનમાં અલગ અલગ તમને આપેલો છે. પહેલામાં 10%, બીજામાં 11% અને ત્રીજામાં 16%. એટલે ડિવાઈડ કરતા તમને જે મળ્યું એ શું મળ્યું? માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી. માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમારે ફાઇન્ડ આઉટ કરવી હતી, એટલે તમે એનાથી ડિવાઈડ કર્યું એટલે તમને શું રિઝલ્ટ મળ્યું? 70 lakhs, 53 lakh, 81,880 અને થર્ડમાં 31,25,000. આ તમારું મળ્યું. કઈ રીતે આ ફાઇન્ડ આઉટ તમે કર્યું? તો કે તમારો જે ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ હતો, તમારું ઇક્વિટી શેર હોલ્ડરનું જે અર્નિંગ હતું એને આનાથી ડિવાઈડ કર્યું. 7 lakhs ડિવાઈડ બાય 10% અથવા 7 lakhs ડિવાઈડ બાય 0.10, 5,92,000 ડિવાઈડ બાય 11% અથવા 5,92,000 ડિવાઈડેડ બાય 0.11, અને 5 lakh ડિવાઈડેડ બાય 16% અથવા 5 lakhs ડિવાઈડેડ બાય 0.16. એ તમે કર્યું એટલે માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમને મળી. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ગોતો. હવે બીજું શું એમાં એડ કરવું પડે? ઇક્વિટીની વેલ્યુ આવી ગઈ. બે જ સિક્યોરિટી છે, ઇક્વિટી અને ડિબેન્ચર, એટલે પ્લસ માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર. ડિબેન્ચર તમને ઉપર તૈયાર આપેલા છે. અહીંયા કોઈ ડિબેન્ચર નથી. અહીંયા 18 lakhs અને અહીંયા 25 lakhs. એટલે 70 lakhs, 71 lakhs અને 56 lakhs, 25,000. સોરી, અહીંયા 71 એક્ઝેક્ટ નહીં થાય, ભૂલ થઈ પારી લખવામાં. 71,81,880 અને લાસ્ટમાં 56 lakhs, 25,000. શું મળ્યું તમને? માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમને મળી ગઈ. હવે તમારે શું કરવાનું હતું? વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ઓર અધરવાઇઝ સે કોસ્ટ ઓફ કેપિટલ રેટ, વેઇટ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હતી. તો એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવા તમારે શું કરવું પડે? એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવા તમારે નેટ ઓપરેટિંગ ઇન્કમ ડિવાઈડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ. નેટ ઓપરેટિંગ ઇન્કમ ડિવાઈડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ મલ્ટીપ્લાઈડ બાય 100. આ તમારે કરવું પડે. એટલે અહીંયા શું થાય? 7 lakh ડિવાઈડ બાય 70 lakhs મલ્ટીપ્લાઈડ બાય 100, એટલે ત્યાં આગળ તમને મળ્યું 10%. પછી અહીંયા આગળ શું થાય? 7 lakhs ડિવાઈડ બાય 71,81,880, એટલે એની વેલ્યુ તમને શું મળી? 9.75%. અને થર્ડમાં 7 lakhs ડિવાઈડ બાય 56,25,000 into 100, એ તમે કરો એટલે એ તમને મળે 12.44%. આ તમારો ફાઇનલ આન્સર બે નો આવી. હવે ટ્રેડિશનલ અપ્રોચમાં જે કીધું તું યાદ કરો. અહીંયા આગળ કોઈ ડિબેન્ચર નહોતા ત્યારે તમને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ 70 lakhs મળી અને કેપિટલાઇઝેશન રેટ એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ છે એ તમને 10% મળી. અપ ટુ સમ એક્સટેન્ટ, અપ ટુ સમ લિમિટ ડિબેન્ચર તમે ઇન્ક્રીઝ કર્યા 18 lakh સુધીના, તો માર્કેટ વેલ્યુ તમારી 70 lakhs હતી, એમાંથી 71,81,880 થઈ અને કોસ્ટ ઓફ કેપિટલ રેટ તમારો 9.75% થયો. અને થર્ડ ઓપ્શનની અંદર 18 lakhમાંથી હજી ઇન્ક્રીઝ કર્યા, 25 lakhs કર્યા, તો માર્કેટ વેલ્યુ તમારી 56,25,000 થઈ અને કોસ્ટ ઓફ કેપિટલનો રેટ તમારો 12.44% થયો.
जो तमे अहीं आगळ ट्रेडिशनल एप्रोच में जे तमने थीअरी नो कॉन्सेप्ट एक्सप्लेन करेलो हतो ए प्रमाणे शुं थाय तो के डिबेन्चर अमुक लिमिट सुधी इन्क्रीज कर्या तो मार्केट वेल्यू तमारी इन्क्रीज थई 70 लाख माथी 71 लाख 81,818 थई अने कॉस्ट ऑफ कैपिटल नो रेट 10% हतो एमांथी रिड्यूस थईने 9.75% थयो। अगेन एनी अंदर तमे हजी इन्क्रीज करवा गया 18 लाख्स डिबेन्चर था एम 25 लाख्स डिबेन्चर करवा गया तो तमारु रिजल्ट तमने शूँ मिल्यू तो के मार्केट वेल्यू तमारी जे 70 लाख्स में 71 लाख थई थी ए रिड्यूस थईने 56,25,000 थई गई अने कॉस्ट ऑफ कैपिटल नो रेट तमारो जे 10% में 9.75% लोअर रेट आव्यो तो ए इन्क्रीज थईने 10% थी पण आगळ एटले के 12.44% थयो। एटले एक स्पेसिफिक लिमिट सुधी ज्यां सुधी डिबेन्चरनो यूज करो एक स्पेसिफिक एमाउंट तमे डिबेन्चरनी यूज करो तो ई तमारी कॉस्ट ऑफ कैपिटल रिड्यूस करे अने मार्केट वेल्यू ऑफ फर्म इन्क्रीज करे। बट एनाथी जो आगळ तमे जाओ अने वधारे डिबेन्चर इन्क्रीज करो तो मार्केट वेल्यू जे इन्क्रीज थई हती रिड्यूस थाय અને કોસ્ટ ઓફ કેપિટલનો તમારો જે રેટ રિડ્યુસ થયો હતો એ ઇન્ક્રીઝ થાય। અહીંયા આગળ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર કયું કહેવાય 18 લાખ ડિબેન્ચરનો ઓપ્શન નંબર 2 છે એ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય। શું કામ એ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર થયું તો કે ત્યાં આગળ તમને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ મેક્સિમમ છે જુઓ અને કોસ્ટ ઓફ કેપિટલનો રેટ મિનિમમ છે એ કોમ્બિનેશન જે થાય એ ફર્મ માટે ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર તરીકે કન્સિડર થાય। બરાબર સમ અહીંયા આગળ પૂરો થાય છે બે જ વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હતી બંને વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ। જો ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર કયું કન્સિડર થશે એ તમને પૂછે તો નીચે તમારે એક જ લાઇન લખવાની રહે કે ઓપ્શન નંબર 2 ગીવ્સ મેક્સિમમ માર્કેટ વેલ્યુ એન્ડ મિનિમમ કોસ્ટ ઓફ કેપિટલ સો સેકન્ડ ઓપ્શન ઓફ કોમ્બિનેશન ઇઝ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર ફોર ધ ફર્મ। આટલું તમે કરો એટલે તમારું કામ જે છે એ સમનું પૂરું થઈ જાય। જો તમને ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર અથવા તમારો ઓપિનિયન સજેસ્ટ કરવાનું ન કીધું હોય તો અહીંયા આગળ તમારો સમ પૂરો થઈ જાય। બરાબર બીજું અત્યારે વધારે સમ કરાવતો નથી આ એક જ સમ અત્યારે એટલે રહ્યું કે ખાલી તમે કન્સિડર આ વસ્તુ કરી શકો અને જોઈને એક બે વખત રિપીટ છે એ વિડીયો તમારે કરવો હોય તો કરી શકો। રકમ ટેલિગ્રામમાં તમને મળી જશે દર વખતની જેમ।